જોવાનું છે ચેપ્ટર 1 નો પાર્ટ 2 પાર્ટ 1 માં આપણે જોઈ ગયા હતા કે કઈ રીતે ખેતરમાં ખેડ કરવામાં આવે છે ખેતી કરતા પહેલા આપણે શું કરવાનું છે તો બધાથી પહેલા આપણે શું કર્યું હતું ભૂમિને તૈયાર કરી હતી એ 7 પોઈન્ટ આપણે લાઈન ટુ લાઈન યાદ રાખવાના હતા ભૂમિને તૈયાર કરી હતી પછી આપણે રોપણી કરી હતી એના પછી કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેર્યું હતું એના પછી સિંચાઈ પાણી પાયું હતું પછી નિંદણથી રક્ષણ કર્યું હતું અને લણણી અને લાસ્ટમાં હતું સંગ્રહ એ 7 પોઈન્ટ આપણે લાઈન ટુ લાઈન યાદ કર્યા હતા હવે એ બધાની અંદર વારાફરતી કઈ રીતે લોકો ખેતીમાં ઉપયોગી છે એની અંદર બીજો એક્સ્ટ્રા શું આવે છે એ હવે આપણે જોવાનું છે તો બધાથી પહેલાં આવે છે ખેતીના ઓજારો કે કયા કયા ખેતીના ઓજારો છે તો ખેતીના ઓજારોમાં આવશે એક તો હળ હળની અંદર ફાલ હોય છે ફાલ કોને કહે છે તો તમે જ્યારે બુકમાં જોશો આકૃતિ તો તમને ખબર પડશે કે લોખંડની જે મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય હળનું દ્રશ્ય હોય એમાં જે લોખંડની મજબૂત ત્રિકોણાકાર પટ્ટી હોય તેને આપણે શું કહીએ છીએ ફાલ કહીએ છીએ પછી આવે છે હળ શાફ્ટ તો હળનો જે મુખ્ય ભાગ હોય છે એ શેનો બનેલો હોય છે લાંબા લાકડાનો એને આપણે હળ શાફ્ટ કહીએ છીએ અને પછી આવે છે જોત તો બળદ બળદ બે બળદ હોય છે પાછળ લાંબુ હળ હોય છે અને ખેડૂત એને ચલાવતો હોય છે તો બળદના કંધા ઉપર જે મૂકવામાં આવે છે એને જોત કહેવાય ખેડૂત લોકો શું કે બળદને જોત્યા હવે આપણે ખેતી કરીશું તો એને કહેશું જોત બીજું આવે છે ખરપ્યું ખરપ્યાનો શું ઉપયોગ થાય છે તો ખરપ્યાનો ઉપયોગ નીંદણને દૂર કરવા થાય છે જમીનની અંદર ઝીણું ઝીણું ઘાસ ઉગી નીકળ્યું છે હવે ઘાસને દૂર કરવું છે તો ખેડૂત જોડે તો બહુ બધી જમીન હશે બધામાંથી જાતે એક એક ઘાસ ઉકાળશે ઉખાડશે એને કેટલો ટાઈમ લાગશે તો ખેડૂત શું કરશે ખરપ્યાનો ઉપયોગ લેશે ખરપ્યાનો લાંબી આપણે જે ઘરે મેજિક મોપ હોય છે પોછું કરે છે મમ્મી એટલી લાંબી લાકડી હોય છે અને આગળ લોખંડનો નોર્મલ એવો પાર્ટ હોય છે એનાથી ખેડૂત આમ ખસેડે છે અને આગળથી નિંદણ કરે છે એના પછી ખેતીના ઓજારો કયા કયા છે તો આ તો બધા હતા હળના ભાર ખરપ્યું સમજ્યા હવે સમજીએ દાતી દાતી એટલે શું તો ખેડૂતનું તમે જોયું હશે ખેતર તો બધામાં એક સરખી લાંબી લાઈન લાગેલી હોય છે કે લાંબી લાઈનમાં જ ખેડૂત ખેતી કરે છે તો એના માટે જે લાંબી લાઈન પાડવા માટે જે સાધન વપરાય છે એને કહેવાય છે દાતી દાતી પણ કહેવાય છે અને વાવણિયો પણ કહેવાય છે બંને વસ્તુ ખેતરમાં ખેડ કરવા માટે સીધી લાંબી લાઈનો ખેતરમાં કરવા માટે દાતી અને વાવણિયાનો ઉપયોગ થાય છે અને આજના સમયમાં લોકો ટ્રેક્ટર દ્વારા ખેતી કરે છે તો દાતીની જગ્યાએ વધારે ઉપયોગ શેનો કરશે વાવણિયાનો ઉપયોગ કરશે કે વાવણિયાથી એને ફટાફટ ખેતરની અંદર ખેડ થઈ જશે પછી આવે છે કૃત્રિમ અને કુદરતી ખાતર તો ખેતરમાં જેટલું કુદરતી ખાતર જરૂરી છે એનાથી વધારે કૃત્રિમ ખાતર જરૂરી છે ખેતરમાં કૃત્રિમ અને કુદરતી બંને ખાતર ઉમેરવું આવશ્યક છે ખાલી તમે કુદરતી ખાતર ઉમેરશો તો પણ પાક સારો નહીં થાય ખાલી તમે કૃત્રિમ ખાતર ઉમેરશો તો પાક સારો થશે અને જમીન બગડશે તો આપણે ભણીએ કુદરતી ખાતરના ફાયદા કયા કયા છે તો કુદરતી ખાતર જમીનની જલધારણ ક્ષમતામાં વધારો કરે છે જમીનની જલધારણ ક્ષમતા એટલે કે કુદરતી ખાતર શું પાણીને પકડી રાખે છે અને વધારેમાં વધારે પાણીનું શોષણ કરે છે અને જેટલી જમીન ભીની હશે એટલું જે આપણે પાક વાવ્યો છે ખેતરમાં એ પાણીનું શોષણ કરશે અને પાક ધીમે ધીમે કેવો વૃદ્ધિ પામશે મોટો થશે પછી છે જમીન છિદ્રાળુ અને વાયુ વિનિમય મતલબ જમીને કઈ બનાવે છે છિદ્રાળુ બનાવે છે કોણ તો કુદરતી ખાતર જમીન છિદ્રાળુ હશે તો વાયુ વિનિમય સરળતાથી થશે વાયુની અંદર આવ જા સરળતાથી થશે સૂર્યપ્રકાશની ગરમી પણ લાગશે ચોમાસામાં વરસાદ પણ લાગશે શિયાળામાં ઠંડી પણ લાગશે વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થશે તો ખેડૂતનો જે પાક વાવેલો છે એમાં એને ઇન્કમ ઉપજ આવક જે કહીએ સારામાં સારી મળશે પછી છે સૂક્ષ્મજીવોમાં વધારો આપણે જાણે છે જ્યાં પણ ગાયનું છાણ પડ્યું હશે એમાં ઝીણા ઝીણા જીવાતો થઈ જાય છે ધીરે ધીરે ગાયનું છાણ એ પૂરું ખતમ કરી જાય છે પછી જીવાણુ કે એ જ જમીન પર
મૃત્યુ પામે છે તો ખાતર કુદરતી ખાતર માં શું આવે છે ગાયોનું છાણ મળમૂત્ર આવે છે તો એ શું કરશે સૂક્ષ્મજીવોમાં વધારો કરશે અને એ સૂક્ષ્મજીવો ખેતરની અંદર વિઘટન થશે તો જમીન કેવી થશે એકદમ સારી થશે અને પાક પણ કેવો ઉતરશે સારો ઉતરશે પછી છે સૂક્ષ્મજીવોમાં વધારો આવી ગયો હવે છે જમીનના બંધારણમાં સુધારો જમીનનું બંધારણ સારું બનાવશે કે એક પછી તમે બીજો પાક વાવશો તો એ પાકમાં પણ તમને ઉપજ સારી મળશે જમીન આપણી કેવી થઈ જશે સારી ઘણીવાર એવું હોય છે કે એક જ બિયારણ છે બે ખેતરમાં સાથે વાવ્યું છે તો એક ખેતરમાં પાક ઝડપથી ઉગી ગયો બિયારણમાંથી પ્લાન્ટ ઝડપથી ઉગી ગયો એક ખેતરમાં નથી ઉગ્યો એનો મીનિંગ કે આ જમીનનું બંધારણ સારું છે આ જમીન કરતા એવું નથી કે આનું બંધારણ નથી સારું પણ એના કરતા જમીન એનું બંધારણ સારું છે એ જ વસ્તુ કૃત્રિમ અને કુદરતી ખાતરમાં લાગુ પડે છે જેટલું કુદરતી ખાતર જરૂરી છે એટલું કૃત્રિમ ખાતર પણ જરૂરી છે આ બધા હતા કુદરતી ખાતરના ફાયદા પણ કૃત્રિમ ખાતરનો શું ફાયદો તો કૃત્રિમ ખાતર આપણે વાવીએ જ્યારે પાક વાવ્યો છે અને સાથે કૃત્રિમ ખાતર જમીનમાં ઉમેરશો તો પાક ઝડપથી વૃદ્ધિ અને વિકાસ પામશે એટલા માટે ખેતરમાં કૃત્રિમ અને કુદરતી ખાતર બંને જરૂરી છે પછી આવે છે સિંચાઈ સિંચાઈની વ્યાખ્યા તો તમને ખ્યાલ જ છે આપણે પાર્ટ 1 માં સમજાવી હતી કે પાકને સમયાંતરે પાણી પૂરું પાડવાની ક્રિયાને આપણે સિંચાઈ કહીએ છીએ હવે સિંચાઈ જરૂરી છે કેમ જરૂરી છે કે વનસ્પતિમાં 90% ભાગ પાણીનો રહેલો હોય છે તમે તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ વનસ્પતિ હશે એને તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે વનસ્પતિનું પાંદડું તોડો ડાળી તોડો એમાંથી પાણી નીકળશે કેમ એવું કેમ કે વનસ્પતિ જ્યારે ઉગે છે ને ત્યારે પાણીથી જ ઉગે છે પાણી વગર ક્યારે વનસ્પતિ નથી ઉગતી હવે કોઈ પણ એક બીજની વાત કરી લઈએ જેમ કે મગફળી સિંગની વાત કરી લઈએ સિંગને તમે કોઈ કુંડામાં વાવશો એમાં ખાતર ઉમેરશો પાણી નાખશો અને આજુબાજુ માટી ઉમેરી દેશો પછી એમાંથી પ્લાન્ટ ઉગશે પણ એમનામ સિંગના દાણા ડબ્બામાં પડ્યા છે ઘરે તો પ્લાન્ટ ઉગે ઇવન એને માટીમાં પણ મૂકી દો તો પણ એમાંથી પ્લાન્ટ નહીં ઉગે પ્લાન્ટ ક્યારે ઉગશે જ્યારે તમે માટી ઉપર પાણીનો છંટકાવ કરશો પાણી ઉમેરશો ભેજવાળું બીજ થશે એને પૂરતા પ્રમાણમાં પાણી સૂર્યપ્રકાશ બધું મળશે ત્યારે શું થશે પાક ઉગી નીકળશે એટલે સિંચાઈ એક બહુ અગત્યનું મહત્વનું જરૂરી છે ખેતી માટે પછી કે છે સ્ત્રોત સિંચાઈ માટે સ્ત્રોત હવે આપણે ખ્યાલ છે કે સિંચાઈ જરૂરી છે તો હવે સિંચાઈ માટે પાણી ક્યાંથી લાવીશું તો કૂવાઓમાંથી બોર કૂવાઓ તળાવો નદીઓ ડેમ નહેરો આ બધી જગ્યાએથી ખેડૂત લોકો પાણી મેળવી શકે છે જેને જેના ખેતરની આજુબાજુ જે સુવિધા હશે ઘણાના ખેતરમાં કૂવા હોય છે તો તે કૂવામાંથી પાણી મેળવે છે ઘણા લોકો બોર કૂવા એટલે શું તમને થશે તો આપણે સોસાયટીમાં જે બોર હોય છે એક જગ્યાએથી પાણી આવે છે એમાંથી બધાના ઘરે પહોંચે છે તો એ બોર કૂવાઓ ખેડૂત લોકો પોતાના ખેતરમાં ગળાવે છે તો એ બોર કૂવામાંથી પાણી મેળવી શકે છે અને આ બે વસ્તુ ના હોય તો એના ખેતરની આજુબાજુ કાં તળાવ હશે કાં નદી હશે તો તેમાંથી પાઇપ લાંબી કરીને ખેડૂત પાણી મેળવી લેશે પછી આવે છે પદ્ધતિઓ શેની પદ્ધતિ તો સિંચાઈની પદ્ધતિ પાણી કઈ રીતે આપશો પાકને તો એની બે પદ્ધતિ છે ખાસ યાદ રાખવાનું છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ વારંવાર એના તફાવત પણ પૂછાય છે પરીક્ષામાં તો ફુવારા અને ટપક પદ્ધતિમાં શું ફરક છે તો ફુવારો એટલે તમે જેવું વિચારો છો સેમ એવું કે બાથરૂમમાં જ્યારે આપણે ફુવારો સ્ટાર્ટ કરીએ છીએ ને એકદમ શાવર લઈએ છીએ સેમ ખેતરમાં ફુવારા પદ્ધતિ મૂકે ખેડૂત લોકો તો એમાં કેવું ઊભી પાઇપ હોય છે પાઇપ ઉપર કાટખૂણે ફરતી નોઝલો લગાવેલી હોય છે નોઝલો એટલે કે આપણા ઘરે જે બાથરૂમમાં શાવર હોય છે એ ટાઈપની અને ફરતી નોઝલો જે પાઇપ સાથે જોડાયેલી છે એ પાઇપ થોડા અંતરે ખેતરની મુખ્ય પાઇપ સાથે જોડાયેલી હોય છે જેવું મુખ્ય પાઇપમાં પાણી આવે છે એ પાણી કાટખૂણે આપણે જે પાઇપ લગાવી છે એમાં જાય છે એ પાણીમાંથી સીધો આમ ફુવારા મારફતે પાણી બહાર આવે છે બીજું છે ટપક પદ્ધતિ પૂરું ફુવારા પદ્ધતિથી ઉલટું છે ટપક પદ્ધતિમાં કેવું છે
કે જ્યાં જ્યાં પ્લાન્ટ લગાવ્યો છે તમે, જ્યાં જ્યાં છોડ લગાવ્યો છે, તો એ છોડના એકદમ નજીક ટીપુ 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 પાણી પડે છે. શેને? છોડને. બાકી જે આજુબાજુની જગ્યા છે ત્યાં પાણી નથી પડતું, એક્ઝેક્ટ છોડના મૂળ આગળ પાણી પડે છે. જ્યારે ફુવારામાં કેવું છે, બધે પાણી પડે છે. ટપકમાં છોડના એક્ઝેક્ટ મૂળ આગળ પાણી પડે છે. તો બંને વસ્તુ સારી છે, ખરાબ કંઈ નથી. પણ હવે એનો ગેરફાયદો અને ફાયદો જોઈએ તો ટપક પદ્ધતિથી શું થશે, નીંદણ નહીં થાય. ખેતરમાં જે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે આપણે એને શું કહીએ છીએ, નીંદણ. તો ટપક પદ્ધતિથી નીંદણ થશે નહીં અને ફુવારા પદ્ધતિથી નીંદણ બહુ જ થશે. ફુવારા પદ્ધતિમાં પાણીનો બગાડ વધારે થશે, ટપક પદ્ધતિમાં પાણીનો બગાડ ઓછું થશે. એટલે જ્યાં પાણી ઓછા પ્રમાણમાં મળતું હોય ત્યાં લોકો કઈ પદ્ધતિ ઉપયોગ લેશે, ટપક પદ્ધતિ. અને જ્યાં પુષ્કળ પ્રમાણમાં પાણી મળે છે તો એ લોકો ફુવારા પદ્ધતિ લે છે. હવે જેમ કે લીંબુ, સફરજન, એ બધા ફળ ફૂલના જે બાગ બગીચાઓ હોય ને એમાં ટપક પદ્ધતિનું કામ ના ચાલે, ત્યાં ફુવારા પદ્ધતિ જોઈએ. ફરતું એ લોકોને પાણી જોઈએ તો ત્યાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ થાય છે. અને કપાસ, મગફળી, ખેડૂતને જે અનાજ વાવેતર કરીને વર્ષે એને પાકમાંથી પૈસા મેળવવાના હોય ત્યાં ખેડૂત લોકો ટપક પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. હવે આવે છે લણણી ઉત્સવ. પહેલાં તો મેઇન લણણી. લણણી એટલે શું, તો મેં આગળ તમને સમજાવ્યું તે જ રીતે જ્યારે પાક પરિપક્વ થઈ જાય છે, પાક મોટો થઈ જાય છે ત્યારે એને શું કરવાનું હોય છે, લણણી, પાકને કાપવાનો હોય છે. ઘણા પાક એવા હોય છે કે એને જમીનમાંથી ઉખાડી લઈએ, ઘણા પાક એવા હોય છે કે જેને જમીનથી થોડા અંતરે એને કાપવાના હોય છે, એને આપણે કહીશું લણણી. તો લણણીના સમયે ખેડૂત લોકો ઉત્સવ મનાવે છે. કેમ ઉત્સવ મનાવે છે, એનું રીઝન છે. હવે આપણા જ ઘરે જોઈએ, જ્યારે પપ્પાની સેલરી આવવાની હોય, પપ્પાને તો સેલરી દર મહિને આવે છે, તો પણ પપ્પા કેટલા ખુશ હોય કે ચલો આ વખતે સેલરી આવશે તો સ્કૂલની ફી ભરી દઈશ, ઘરનું લાઇટ બિલ ફરી લઈશ, એક્સ્ટ્રા બચશે તો આપણે ફરવા જઈશું, હોય છે બધાનું પ્લાનિંગ. તો ખેડૂતને તો મહિને નહીં પણ 3-4 મહિને પાક આવવાનો હોય છે. 3-4 મહિને લણણી કરે, પછી એ પાકમાંથી પૈસા આવે અને પછી એના સપના પૂરા કરી શકે. તો લણણી સમયે જે ખેતરમાં ફૂલ પાક વાવેલો હોય તેને જોઈને ખેડૂત લોકો બહુ ખુશ થાય છે. અને પોંગલ, બૈસાખી, હોળી દિવાળી, નાબન્ય અને બિહુ જેવા તહેવારો ઉજવે છે. એના પછી આ છે સંગ્રહ. કઈ રીતે કરશો, તો સાયલો અને કોઠારમાં કરવામાં આવે છે. ખેડૂતનું જે અનાજ ભેગું થાય છે, ખેડૂત અનાજ વેચી દે છે પણ બધાના અનાજ તો બધાના ઘરમાં પહોંચવાનું નથી. મોટા વેપારીઓ અનાજ ખરીદે છે અને તે સાયલો અને કોઠારમાં ભરે છે, જેનાથી તે વર્ષો વર્ષ સુધી અનાજની જાળવણી કરી શકે. અને વર્ષો વર્ષ સુધી મતલબ 1-2 વર્ષ સુધી, વધારે ટાઈમ સુધી અનાજને સચવાય નહીં, નહીં તો અનાજમાં કીડા પડવા લાગે. પછી કહે છે પ્રાણીઓ દ્વારા ખોરાક. પ્રાણીઓને આપણે હેલ્પફુલ છીએ, પ્રાણીઓ આપણે રાખીએ છીએ ઘરે, જેમ કે લોકો ડોગ રાખે છે, કેટ રાખે છે, ટર્ટલ રાખે છે. હવે એ લોકો આપણને કઈ રીતે ઉપયોગી છે, તો ગાય, ભેંસ, બકરી આપણને શું આપે છે, દૂધ. મધમાખી તો મધ, મરઘી તો ઈંડા. તો આપણે જેમ વનસ્પતિ આપણને હેલ્પફુલ છે એમ પ્રાણીઓ પણ આપણને હેલ્પફુલ છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2, ચેપ્ટર 2 લઈશું.